કલરો હોટેલ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય હિન્દી. હિન્દીમાં આપણે શું શીખીએ છીએ બાળકો? તો પુનરાવર્તન શીખીએ છીએ. તો પુનરાવર્તનમાં આપણે અગાઉના વિડિયોમાં શું શીખ્યા હતા? તો ચિત્ર ઓળખીને તેનો પહેલો મૂળાક્ષર, એટલે કે ચિત્ર કયા મૂળાક્ષરથી શરૂ થાય છે તે આપણે લખતા શીખ્યા હતા. આજે આપણે મૂળાક્ષર ઓળખી, શબ્દમાંથી મૂળાક્ષર ઓળખી ગોળ કરતા શીખવાનું છે. તો અહીંયા જોઈએ સૂચના શું આપેલી છે આપણે. શબ્દોમાંથી ક, ઠ, ડ, અણ, દ અને ધ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આપણે અહીંયા ક ઉપરના શબ્દો આપેલા છે, અહીંયા ડ ઉપરના શબ્દો આપેલા છે, અહીંયા દ સે દરવાજા ઉપરના શબ્દો આપેલા છે, અહીંયા અણની ઉપરથી શબ્દો આપેલા છે, અહીંયા ધ ઉપરના શબ્દો આપેલા છે. તો આપણે આ બધા જ શબ્દોમાં અહીંયા જે મૂળાક્ષર કીધો હોય એ મૂળાક્ષર આપણે શોધીને તેના પર ગોળ કરતા શીખવાનું છે. તો ચાલો શીખીએ. તો બાળકો અહીંયા પહેલો મૂળાક્ષર કયો આપેલો છે? ક સે કમલ. તો ક સે કમલ આપેલો છે. અહીંયા આપણે શબ્દ આપેલા છે, આ શબ્દો પહેલા શું કરીશું આપણે? વાંચીશું. તો પહેલો શબ્દ વાંચીએ, કરમ. હિન્દીમાં કરમ આપેલું છે. તો કરમમાં આવો ક મૂળાક્ષર ક્યાં આપણે આપેલો છે બાળકો? તો અહીંયા પહેલો આપેલો છે. તો આપણે અહીંયા આવો મૂળાક્ષર અહીંયા આપેલો છે માટે અહીંયા ક ઉપર આપણે શું કરીશું? ગોળ કરીશું. તો અહીંયા આપણે ગોળ કરવાનું છે આ રીતે. હવે આપણે બીજો શબ્દ વાંચીએ, રકમ. તો રકમમાં ક, ક સે કમલ ક્યાં છે? તો અહીંયા વચ્ચે આપેલો છે. તો આપણે વચ્ચેના મૂળાક્ષર ઉપર શું કરીશું? ગોળ કરીશું. હવે આપણે જોઈએ આગળનો શબ્દ, નમક. તો નમક શબ્દમાં ક સે કમલ ક્યાં આપેલું છે આપણે? તો અહીંયા છેલ્લે આપેલું છે. તો અહીંયા આપણે શું કરીશું? ગોળ કરીશું. ત્યાર પછી ચમક. તો ચમક શબ્દ આપેલો છે, એમાં ક સે કમલ ક્યાં આપેલું છે? તો છેલ્લે આપેલું છે. તો તેના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ત્યાર પછી આપણે કયો શબ્દ આપેલો છે? તો નાક. તો નાક આપેલું છે, એમાં ક સે કમલ ક્યાં છે? તો અહીંયા છેલ્લે આપેલો છે. તો અહીંયા ક ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ત્યાર પછી બકરી. તો બકરી શબ્દમાં ક સે કમલ ક્યાં આપણે આપેલો છે? વચ્ચે આપેલો છે. તો આપણે ક સે કમલ પર શું કરીશું? આ રીતે ગોળ કરીશું. ત્યાર પછી સડક. તો સડક આપેલો છે શબ્દ, એમાં ક સે કમલ ક્યાં છે? તો અહીંયા છેલ્લે આપેલો છે. તો આપણે અહીંયા ક સે કમલમાં શું કરીશું? ગોળ કરીશું. પછી આગળનો શબ્દ વાંચીએ, કછુઆ. તો કછુઆ શબ્દ આપેલો છે, એમાં ક સે કમલ આપણે ક્યાં આપેલો છે? તો અહીંયા પહેલો મૂળાક્ષર આપેલો છે. તો અહીંયા ક સે કમલ પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો બાળકો અહીંયા આપણે શું કર્યું? અહીંયા ક મૂળાક્ષર આપેલો છે, તેની નીચે ક ઉપરના આપણે શબ્દ આપેલા છે. આ શબ્દોમાંથી આપણે ક સે કમલ મૂળાક્ષર શોધીને તેના પર ગોળ કરતા શીખ્યા. પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એક એક શબ્દ વાંચતો જવાનો અને ત્યાર પછી એમાંથી ક શોધી તેના પર ગોળ કરવાનું છે. આમ ગમે એમ કરવાનું નથી. જો એવી રીતે કરશો તો વચ્ચે એકાદ બે શબ્દ આપને ભૂલાઈ જશે, એટલા માટે આપણે લાઈનમાં લેવાના છે. હવે આપણે આગળનો મૂળાક્ષર જોઈએ. અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? ડ સે ડમરું. તો ડ સે ડમરું આપેલો છે. અહીંયા આપણે શબ્દ આપેલા છે, એમાંથી આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે? ડ સે ડમરું. તો અહીંયા જોઈએ પેડ. કયો શબ્દ આપેલો છે? પેડ. તો એમાં ડ સે ડમરું ક્યાં છે? તો અહીંયા બીજો મૂળાક્ષર આપેલો છે. તો અહીંયા આપણે તેના પર શું કરીશું? ગોળ કરીશું. હવે લડકા. તો લડકા શબ્દ આપેલો છે, એમાં દસે ડમરું ક્યાં આપેલું છે? આપણે વચ્ચે આપેલું છે. તો દસે ડમરું ઉપર આપણે શું કરીશું? ગોળ કરીશું. ત્યાર પછી પહાડ. તો પહાડ શબ્દમાં દસે ડમરું ક્યાં છે? તો અહીંયા છેલ્લે આપેલો છે. તો આપણે તેના પર ગોળ કરવાનું છે. ત્યાર પછી સડક. તો સડક શબ્દમાં દસે ડમરું ક્યાં છે? તો અહીંયા વચ્ચે છે. તો આપણે દસે ડમરું પર ગોળ કરવાનું છે. ત્યાર પછી ડર. તો ડર શબ્દમાં ડસે ડમરું અહીંયા પહેલા આપેલું છે. તો આપણે ડસે ડમરું ઉપર શું કરીશું? ગોળ કરીશું. ત્યાર પછી ડગર. તો ડગર શબ્દમાં ડસે ડમરું ક્યાં આપેલો છે? અહીંયા પહેલા આપેલો છે.
तो આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી દલિયા તો દલિયા શબ્દ આપેલો છે એમાં દસે ડમરું કેમ છે તો અહીંયા પહેલા પહેલો મૂળાક્ષર આપેલો છે તો આપણે દસે ડમરું ઉપર ગોળ કરીશું ત્યાર પછી ડફલી તો ડફલી શબ્દ આપેલો છે એમાં દસે ડમરું કેમ આપેલો છે અહીંયા પહેલો મૂળાક્ષર આપેલો છે તો આપણે દસે ડમરું ઉપર શું કરીશું ગોળ કરીશું તો અહીંયા આપણે શું કર્યું બાળકો અહીંયા દસે ડમરું આપણે આપેલો હતો તો તેની નીચે આપણે જે શબ્દ આપેલા હતા એમાંથી આપણે દસે ડમરું શોધી તેના પર ગોળ કરતા શીખ્યા એ જ રીતે હવે આગળનો મૂળાક્ષર કયો આપેલો છે દસે દરવાજા તો દસે દરવાજા આપેલું છે તો અહીંયા આપણે શબ્દ આપેલા છે એમાંથી આપણે કયો શબ્દ મૂળાક્ષર શોધવાનો છે દસે દરવાજા તો અહીંયા જોઈએ પહેલો શબ્દ શું આપેલો છે દરવાજા તો દરવાજા શબ્દ આપેલો છે તો એમાં દસે દરવાજા ક્યાં છે અહીંયા પહેલો અક્ષર છે તો આપણે દ ઉપર શું કરીશું ગોળ કરીશું ત્યાર પછી સરહદ તો સરહદ શબ્દમાં દસે ડમરું ક્યાં છે અહીંયા છેલ્લે આપેલો છે તો આપણે તેના પર શું કરીશું ગોળ કરીશું ત્યાર પછી દરબાર તો દરબાર શબ્દમાં દસે ડમરું ક્યાં છે પહેલા આપેલો છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી દશરથ તો દશરથ શબ્દ આપેલો છે એમાં દસે દરવાજા ક્યાં છે દસે દરવાજા અહીંયા આપેલો છે પહેલો અક્ષર તો આપણે દ ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે ત્યાર પછી દર્શન તો દર્શનમાં દસે દરવાજા ક્યાં આપેલો છે પહેલો અક્ષર આપેલો છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી દર્પણ તો દર્પણ શબ્દ છે એમાં દસે દરવાજા ક્યાં આપેલો છે પહેલો અક્ષર આપેલો છે તો આપણે તેના પર ગોળ કરીશું ત્યાર પછી દરજી તો દરજી શબ્દ છે એમાં દસે દરવાજા ક્યાં છે અહીંયા પહેલો અક્ષર છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી અદ્રક અદ્રક શબ્દ આપેલો છે એમાં દસે દરવાજા આપણે ક્યાં આપેલો છે બાળકો તો અહીંયા વચ્ચેનો અક્ષર આપેલો છે તો આપણે વચ્ચેના અક્ષર પર શું કરવાનું છે દસે દરવાજા ઉપર ગોળ કરવાનું છે તો અહીંયા આપણે કયો મૂળાક્ષર શોધતા શીખ્યા દસે દરવાજા હવે આપણે આગળનો મૂળાક્ષર શોધીએ કયો આપેલો છે અહીંયા ઠ સે ઠઠેરા આપેલો છે તો ઠ સે ઠઠેરા આપેલો છે તો અહીંયા આપણે શબ્દ આપેલા છે એમાંથી આપણે ઠ મૂળાક્ષર શોધી ગોળ કરવાનું છે તો પહેલો અક્ષર કયો છે ઠગ તો ઠગમાં ઠ સે ઠઠેરા ક્યાં આપેલો છે પહેલો અક્ષર છે માટે અહીંયા આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે ત્યાર પછી મઠ તો મઠમાં ઠ સે ઠઠેરા ક્યાં આપેલો છે અહીંયા બીજો અક્ષર આપેલો છે તો આપણે તેના પર ગોળ કરીશું ત્યાર પછી પાઠક તો પાઠક શબ્દમાં ઠ સે ઠઠેરા ક્યાં આપેલો છે વચ્ચે આપેલો છે તો આપણે તેના પર શું કરવાનું છે આ રીતે ગોળ કરવાનું છે ત્યાર પછી ઠહર તો ઠહર શબ્દમાં ઠ સે ઠઠેરા ક્યાં આપેલો છે અહીંયા પહેલા આપેલો છે તો અહીંયા આપણે પહેલા ઠ સે ઠઠેરા ઉપર શું કરીશું ગોળ કરીશું ત્યાર પછી અહીંયા જોઈએ આગળનો શબ્દ પાઠ તો પાઠ શબ્દ આપેલો છે એમાં ઠસે ઠઠેરા ક્યાં છે છેલ્લે આપેલો છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી ઊઠ તો ઊઠ શબ્દમાં ઠસે ઠઠેરા ક્યાં આપેલો છે છેલ્લે આપેલો છે તો તેના પર આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે ત્યાર પછી ગઠરી તો ગઠરી શબ્દ આપેલો છે એમાં ઠસે ઠઠેરા ક્યાં છે તો વચ્ચે આપેલો છે તો આપણે તેના પર શું કરીશું આ રીતે ગોળ કરીશું ત્યાર પછી પાઠશાળા શું વંચાય આ શબ્દને પાઠશાળા તો પાઠશાળા શબ્દમાં ઠસે ઠઠેરા ક્યાં આપેલો છે આપણે અહીંયા વચ્ચે આપેલો છે તો આપણે ઠસે ઠઠેરા ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે તો અહીંયા આપણે કયો મૂળાક્ષર શોધતા શીખ્યા તો ઠસે ઠઠેરા મૂળાક્ષર શોધતા શીખ્યા હવે આપણે જોઈએ અહીંયા આગળ કયો મૂળાક્ષર આપણે આપેલો છે અણસે પણ શું આપેલું છે અણસે પણ તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે પહેલો શબ્દ વાંચીએ ગણપતિ તો ગણપતિમાં અણસે પણ ક્યાં આપેલું છે અહીંયા બીજો અક્ષર છે તો આપણે શું કરીશું તેના પર ગોળ કરીશું ત્યાર પછી બાણ તો બાણમાં અણસે પણ ક્યાં આપેલો છે છેલ્લે આપેલો છે તો અહીંયા આપણે છેલ્લે અણ ઉપર ગોળ કરીશું કિરણ તો કિરણમાં અણસે પણ ક્યાં છે અહીંયા છેલ્લે આપેલો છે તો તેના પર ગોળ કરીશું ત્યાર પછી ચરણ તો ચરણમાં અણસે ફોન ક્યાં આપેલો છે છેલ્લે આપેલો છે તો અણસે ફોન ઉપર આપણે શું કરીશું ગોળ
કરીશું ત્યાર પછી અહીંયા શ્રવણ તો શ્રવણમાં અણ ક્યાં આપેલો છે અહીંયા છે ને આપેલો છે તો તેના પર આપણે ગોળ કરીશું ત્યાર પછી ફણ તો ફણમાં પણ અણ ક્યાં આપેલો છે આપણે છેલ્લે આપેલો છે તો આપણે તેના પર પણ ગોળ કરવાનું છે તૃણ તો તૃણ તો શબ્દમાં અણ છે ફણ ક્યાં છે છેલ્લે છે તો આપણે અહીંયા છેલ્લે અણ ઉપર ગોળ કરીશું ત્યાર પછી દર્પણ તો દર્પણ શબ્દમાં અણ છે ફણ ક્યાં છે તો અહીંયા છેલ્લે છે તો આપણે તેના પર ગોળ કરીશું આ રીતે તો આપણે કયો મૂળાક્ષર શોધતા શીખ્યા અણ છે ફણ તો હવે આપણે આગળ મૂળાક્ષર જોઈએ અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે ધ સે ધજા તો ધ સે ધજા આપેલો છે તો અહીંયા જોઈએ શબ્દ વાંચે ઈ ધર આને શું વંચાય ઈ વંચાય શું વંચાય ઈ ઈ ધર તો ઈધર માં ધસે ધજા ક્યાં આપેલું છે તો અહીંયા વચ્ચે આપેલું છે તો આપણે અહીંયા ધ ઉપર શું કરીશું ગોળ કરીશું ત્યાર પછી ધજા તો ધજા શબ્દમાં ધ ક્યાં આપેલો છે પહેલા આપેલો છે તો આપણે તેના પર ગોળ કરવાનો છે ત્યાર પછી ધરતી તો ધરતી શબ્દમાં ધ ક્યાં છે અહીંયા પહેલો અક્ષર છે તો આપણે તેના પર ગોળ કરીશું ત્યાર પછી ધડ તો ધડમાં ધ ક્યાં આપેલો છે આપણે પહેલો અક્ષર આપેલો છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી જોઈએ ધનમાન તો ધનમાન શબ્દમાં ધ છે તો નુશ ક્યાં આપેલું છે અહીંયા આપેલું છે તો આપણે તેના પર શું કરવાનું છે આ રીતે ગોળ કરવાનું છે ત્યાર પછી ધડામ તો ધડામ શબ્દ આપેલો છે એમાં ધ સે ધનુષ ક્યાં છે અહીંયા પહેલો અક્ષર છે માટે અહીંયા આપણે ધ સે ધનુષ તો શું કરીશું ગોળ કરીશું ત્યાર પછી ધતુરા તો ધતુરા શબ્દમાં ધ સે ધનુષ ક્યાં આપેલું છે પહેલો અક્ષર છે તો આપણે તેના પર ગોળ કરવાનું છે ત્યાર પછી ધન તો ધન શબ્દમાં ધ સે ધનુષ ક્યાં છે તો અહીંયા પહેલો અક્ષર છે તો આપણે તેના પર ગોળ કરીશું તો આપણે અહીંયા શું શીખ્યા બાળકો ધ સે ધનુષ મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેના પર ગોળ કરતા શીખ્યા તો અહીંયા આપણે ક ડ ધ ઠ અણ અને ધ મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેના પર ગોળ કરતા શીખ્યા હવે આપણે નીચે સૂચના વાંચીએ સમાન અક્ષરોના ઝોડકા બનાવો તો આપણે અહીંયા અ અને બ બે વિભાગ આપેલા છે તો અ અને બ વિભાગમાં આપણે મૂળાક્ષરો આપેલા છે તો આ આ બાજુ અ વિભાગમાં જે મૂળાક્ષર હોય એ જ મૂળાક્ષર આપણે બ વિભાગમાંથી શોધી તેની સાથે જોડવાનું છે તો અહીંયા જોઈએ પહેલો મૂળાક્ષર કયો આપેલો છે ક સે કમલ તો ક સે કમલ આપેલો છે તો અહીંયા બ વિભાગમાં આપણે શોધીએ ક સે કમલ ક્યાં આપેલો છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે તો હા અહીંયા ક સે કમલ છે એવો જ અહીંયા ક સે કમલ છે તો આ બંને મૂળાક્ષર કેવા છે સરખા છે તો આપણે આ બંને મૂળાક્ષરને શું કરવાનું છે આ રીતે જોડવાનું છે ત્યાર પછી અહીંયા ખ મૂળાક્ષર આપેલો છે તો અહીંયા આપણે જોઈએ ખ મૂળાક્ષર ક્યાં આપેલું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે તો હા અહીંયા ખ સે ખરગોશ છે એવો જ અહીંયા ખ સે ખરગોશ છે બંને સરખા છે માટે જોડવાના છે ત્યાર પછી અહીંયા ગ આપેલું છે તો અહીંયા ગ આપેલું છે એવો ગ અહીંયા ક્યાં છે તો શોધીએ અહીંયા આપેલું છે તો હા આ બંને ગ કેવા છે સરખા છે માટે આપણે જોડવાનું છે ત્યાર પછી અહીંયા ઘ આપેલો છે તો ઘ આપણે આ બ વિભાગમાં ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે તો હા તો આપણે આ ઘ ને અહીંયા ઘ સાથે જોડવાનું છે ત્યાર પછી અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે ચ સે ચરખા તો આ બાજુ ચ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે તો હા તો આ બંને મૂળાક્ષર સરખા છે માટે આપણે જોડવાનો છે ત્યાર પછી અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે છ સે છત્રી તો છ સે છત્રી આપેલો છે તો અહીંયા આપણે છ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે તો આપણે આ બંને મૂળાક્ષર સરખા છે માટે આ રીતે જોડવાનું છે તો અહીંયા આપણે શું કરીએ બાળકો અ વિભાગમાં આપેલા મૂળાક્ષર ને બ વિભાગમાં આપેલા સમાન મૂળાક્ષર સાથે જોડતા શીખ્યા એ જ રીતે અહીંયા પણ અ વિભાગ અને બ વિભાગ આપેલો છે અહીંયા પણ મૂળાક્ષર આપેલા છે એવા જ મૂળાક્ષર આપણે બ વિભાગમાંથી શોધી જોડવાના છે તો અહીંયા કયો મૂળાક્ષર છે આપણે આપેલો જ સે જહાજ સે જહાજ આપેલું છે તો અહીંયા જોઈએ જ સે જહાજ ક્યાં છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં
અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે તો હા જસે જહાજ છેલ્લે આપેલું છે તો આ બંને મૂળાક્ષર સરખા છે માટે આ રીતે જોડવાના છે ત્યાર પછી અહીંયા શું આપેલું છે જસે જના તો જસે જના અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે તો હા તો આ બંને મૂળાક્ષર સરખા છે માટે આપણે જસે જના જોડવાનું છે ત્યાર પછી અહીંયા ટ આપેલું છે તસે ટમ ટમ તો અહીંયા આપણે ટ કયો આપેલો છે તો અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે તો હા તો આ બંને ટ સરખા છે માટે આપણે જોડવાનો છે ત્યાર પછી અહીંયા શું આપેલું છે ઠ સે ઠઠેરા તો ઠ સે ઠઠેરા ક્યાં આપેલું છે આવો ઠ ક્યાં આપેલો છે અહીંયા છે નહીં આને શું કહેવાય ઢ સે ઢોર આને ઠ સે ઠઠેરા કહેવાય નહીં આને ઠ કહેવાય તો આ ઠ સે ઠઠેરા છે તો અહીંયા જોડવાનું નથી આપણે એની નીચે આપણે ઠ આપેલો છે તો આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર બંને સરખા છે માટે આપણે બંને મૂળાક્ષરને જોડવાના છે આ રીતે ઠ સે ઠઠેરા હવે અહીંયા જોઈએ અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે ડ સે ડબલ્યુ તો ડ સે ડબલ્યુ આપેલો છે અહીંયા ડ સે ડબલ્યુ આપેલો છે ને અહીંયા આપેલો છે તો હા આ બંને ડ સે ડબલ્યુ સરખા છે માટે આપણે બંનેને જોડવાનું છે ત્યાર પછી અહીંયા શું આપેલું છે ઢ સે ઢોલ તો ઢ સે ઢોલ આપેલું છે તો અહીંયા ઢ સે ઢોલ આપેલું છે આવો ઢ અહીંયા ક્યાં છે અહીંયા છે તો હા તો આપણે આ બંને મૂળાક્ષરને શું કરવાનું છે જોડવાનું છે તો અહીંયા આપણે શું કરીએ બાળકો સમાન મૂળાક્ષર અને બંને સમાન મૂળાક્ષરને જોડતા શીખ્યા તો બાળકો અહીંયા તમારી હિન્દીની ચોપડીમાં પેજ નંબર 37 ઉપર આપને અહીંયા ત્રીજું જોડકું પણ આપેલું છે એમાં પણ આપને મૂળાક્ષર અ વિભાગમાં આપેલા છે એવા જ મૂળાક્ષર બ વિભાગમાંથી શોધીને તમારે જોડવાના છે તો બાળકો આજનું આપણું હોમવર્ક છે હિન્દીની ચોપડીમાં પેજ નંબર 37 હિન્દીની ચોપડીમાં પેજ નંબર 37 તમારે પૂર્ણ કરવાનું છે હવે આગળનું હવે આગળના વિડીયોમાં શીખીશું જય શ્રી કૃષ્ણ બાળકો